હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પબ્લિક બધી બસ હવે ખાઈ લીધું છે અને વિડીયો એડિટ કરવાનું ચાલુ કરશું. રાતના 8 વાગ્યા છે અને હું કરું છું વ્લોગ એડિટ. હજી જોઈ લ્યો થઈ ગયો એમ તો વ્લોગ એડિટ આખો, હવે ખાલી એક્સપોર્ટ જ થાય છે અને બસ પછી અપલોડ કરી દઉં. હમણાં 8 વાગ્યા છે, 3 વાગે લગભગ સુવાનો વારો આવી જશે. ભાઈ જો નીંદર નહીં આવતી તો વાંચવાનું ચાલુ કરી દેવું, બાકી જોઈએ. હવે અમે ઉઠી છે તો 12 વાગે તમને ખબર જ હશે, તો અત્યારે વાંચી લઈ મોડે સુધી. ભાઈ સવારે નીંદર ઉઠતી જ નથી, સાંજે વહેલો હોઉં કે મોડો હોઉં, એટલે બસ હવે 3 વાગે લગભગ આ વ્લોગ અપલોડ કરી દઈશ યુટ્યુબમાં. પછી મન થશે તો કંઈક વાંચશું લખશું, નકર ભાઈ સુઈ જશું. તો 12 વાગ્યા છે અને હજી હું બેઠો જ છું. બસ ફ્રેશ થયો, બ્રશ કર્યું અને હવે કંઈક થોડું ઘણું ખાશું, પીનટ બટર ને બ્રેડ ને, પછી 3-4 વાગે બનાવશું ચોબી જવા ટાઈમે. એટલે એની પહેલાં કંઈક થોડો ઘણો નાસ્તો કરી લઈ, કોફી અને પીનટ બટર ને બ્રેડ, પછી એક ક્લાસ છે એ ભરવાનો છે. જોઈએ હવે રાખો બનાવી દેલા શાક. આપણે રોટલી બનાવી નાખી, લેનિન નું શાક જોઈએ હવે બને પછી ખબર પડે. એટલે આખું બટેકો નહીં ખૂબ છું, પેજ બધું કર્યું છે. હવે એક બટેકો આપણે મોયરું છે, આમાં ભાત છે. સાંજની દાળ વેચી હતી એ ગરમ ગરમ મૂકી દીધી છે. આમાં લેનિનભાઈ નું શાક હજી બને છે, એમ તો બની ગયું હોય, બસ ગરમ કરવા મૂક્યો ખાલી એમનો. અને આમ હે ભાત ને રોટલી. બહુ ખવાઈ ગયું હે વધારે. વાગે છે 3:30, જોબ પર જાઉં છું. તડકો બહુ છે અને ઠંડી બહુ છે. તડકામાં જરાય આમ ગરમી તો ફીલ થાય જ નહીં, આ ઠંડી જ લાગે. ઓહો, બરફ હતો, બરફ ઉપર લેયર હતી, નીચે પાણી હતું, એટલે થોડુંક ધ્યાન દેવું પડ્યું નીચે, નકર આમાં ખાબકી બાપકી ને તો પછી લોચાવાળું થઈ જાય. એટલે આમ જુઓ તમે આ કેવું ચમકે છે, આમ જુઓ. આ બહુ સ્લીપરી આઈસ છે, વરસાદ પછીની છે ને, જામી ગઈ હોય ને એ છે, એટલે બહુ, એટલે બહુ સ્લીપરી છે. 70 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે ઠંડી સારી છે. જો વા 0 થાય 4 3 2 1, એટલે આ બધાને હવે આમ જવાનું અને આ યલો અને રેડ, એટલે હવે આપણું આ ગ્રીન સિગ્નલ ખોલ્યું જો, એટલે હવે હાલતા થાય. હવે આ 0 થઈ જાય ત્યાં સુધી આપણે જઈ શકીએ, પછી ના જઈ શકી. બહુ જબરદસ્ત ઠંડી છે, -19 ડિગ્રી છે અને જોબેથી ઘરે જાઉં છું. બહુ થાકી ગયો આજે, ભૂખ બંધ લઈ કેમ કે સાંજે કોફી પીધી હતી ત્યાં, રેસ્ટોરન્ટ બંધ થયું પછી. મસ્ત બનાવે કોફી અહીંયા, મદ્રાસ ફિલ્ટર કોફી. અને બસ ભૂખ તો બહુ લાગી નથી, હવે ઘરે જઈને જોઈએ શું બનાવીએ. લેનિન કે ગૌરાંગ કે આવી ગયા હશે, જોઈએ હવે ઘરે જઈને ખબર પડે બધી. બહુ થાકી ગયો આજે કેમ કે વેલેન્ટાઇન ડે હતો, એટલે બધા કપલ આવ્યા હતા બધા, બહુ બધા. અને પાછી આજે ઓફરે રાખી હતી એટલે કોમ્બો હતા બધા, એટલે બહુ ફરવું, બહુ એટલે મતલબ કે બહુ પબ્લિક હતી એમ, એટલે આજે થાકી ગયા. હવે કાલે થોડુંક વહેલું જ આવવાનું છે કેમ કે એક વહેલો ઓર્ડર ડિલિવર કરવાનો છે. એટલે રેસ્ટોરન્ટ ખુલ્યા પહેલા, 4 વાગે ખુલે રેસ્ટોરન્ટ, પણ અમારે 1 વાગે આપવાનો છે તો મારે વહેલું જ આવવાનું થશે. જોઈએ હવે. હવે બસ બહુ વાત ઠરે છે, હવે
બહુ ઠંડી છે. હવે મોબાઈલ પકડાય એમ નથી, હવે ઘરે જઈને વાત કરી. કાં દેખાતું નહીં હવે કેમેરામાં, કોઈ એવું લાગતું છે નહીં, અવાજ આવતો નથી જરાય. હા, અંધારો સન્નાટો હે અંદર, એટલે હવે આપણે જ પહેલાં આવીએ. સૌથી પહેલાં પહોંચી ગયા ઘરે. હવે બસ નાહી લઈ ખાવાનું કરવાનું છે કંઈક. હવે જોઈ બપોરનું પડ્યું છે, મન બગડે છે મારું. બપોરનું ખાય ને પછી હોઈ જાય, તો કે અત્યારમાં નીંદરે આવશે નહીં, ત્રણ ચાર તો વાગવાના જ છે. જોઈએ હવે, વિચાર છે આજે વહેલો હોવાનો, પણ વહેલો હોઈ જાવ તોય સવારે વહેલો ઉઠાતું નથી. જોઈએ હવે, પહેલાં નાતા આવી પછી બધું વિચારી શું કરવું છે શું નહીં. આવી હે, તું સરખો લોટ બાંધજે, બાકી રોટલી જેવી ને બનાવવાની છે કકડાટ કરશે ભાઈ. રોટલી ચાલુ કરશે અને લેનીન આપડે વાસણ માં ને વાસણ માં. ભાઈ બંધન ખબર પડવી જોઈએ ઇન્ડિયા શું શું કરે છે અહિયાં. હરખી મોરજે બધી, હરખી એક હરખી માપની હોવી જોઈએ બધી. સમજો, એક વણે છે, એક શેકે છે, અને હું શાક બનાવું છું. રવિ ખોટે ગયો છે ને ગુજરી માંથી, જો આ બધો સામાન લઈ આવ્યો છે. બે માઉસ, બે કીબોર્ડ ના વેબકેમ છે, અને આ કઈ ખબર નહીં લઈ આવ્યો છે, પણ ખબર નથી ક્યાંનું છે શું, જો કામનું એ જ નથી ખબર. હવે ભાઈ ખબર પડે શું કામનું છે, જોઈએ પછી. આટલી તો છોકરી ના શરમાય લેનીન, હકીકતમાં હા વામ ન હોય. હવે ઓલા શું કરે છે જોઈ, શું હાલે હે ભાઈઓ, તારા જી દાળ પીવાની હે. પ્રોટીન પ્રોટીન કાલ આ ના કરે, કાલે આજ કર્યું તું, ધોવાનું નતું, કાલે આજ કરશે, કાલે આજ કરશે. હરખો હરખો હતું હતું મારજે, ધોઈ જાય તો સારું લાગે નહીં. સવાર ઉઠવું છે વહેલું, આજ તો ઈચ્છા તો હે, પછી જોયું જાય હવે. તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને ફોલો કરી દેજો. કાંઈ બી ક્વેશ્ચન હોય રિલેટેડ કેનેડા તો ત્યાં ડાયરેક્ટ મેસેજ કરજો. તો બસ મળીએ પછીના બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.